જો હું ખોટું કરું તો મારો સત્યનાશ કરશે, અને ને પછી જે તે ભાઈ એડિટ બનાવીને ખોટો વિડીયો બહાર પાડ્યો છે એનો સત્યનાશ કરશે 10 દડામાં. દીકરી ઉપાડશે, તમને લાઈવ માં દેખાશે, બિલકુલ એના ઉપર જ કેમેરો રહેશે. લગાવો કેમેરો. હવે પહેલી ટિકિટ સ્કોર્પિયો ગાડી. વડીલ થોડા એ મોનિટર ચાલુ રાખો ને. પહેલું ઇનામ સ્કોર્પિયો ગાડી. બેટા અહીંયા લઈને આવતી રે, ટિકિટ લઈને અહીંયા મારી પાસે આવતી, બાપુ જોડે જતી રે. હા, નમસ્કાર મિત્રો, હું અશોકભાઈ માળી. આપણે પરમ દિવસે જે રામપુરી ગૌશાળા સેવા સમિતિ ડ્રો યોજના હતી એનો ખૂબ જ સારો મહાના પ્રતાપજી અને ઓગળજી બાપુના પ્રતાપજી એકદમ સારો શાંતકારક અને એકદમ શુભ કાર્ય ડ્રોનો પૂરો કર્યો. એના પાછળ અમુક વ્યક્તિઓએ આનો એડિટિંગ કરી અને ખોટી રીતનો આ ડ્રોનો અને આ જગ્યાનો નામ બદનામ કરવા માટે વિડીયા બનાવે છે કે આ બિવલીના હાથમાંથી ફોજાજીએ હાથ પકડી અને જે બાપજીભાઈ કૂપન ખોલાવા લઈ ગયા એ વખતે એમનો કેવો એવું થાય છે કે કૂપન એમના હાથમાં હતી, એ વાતમાં બધાએ ફોટો એડિટિંગ કરી અને જગ્યાને અને અમારી ટીમને અને ફોજાજીને બદનામ કરવાનો કાર્ય કરે છે. એમને હું અને મારી ટીમ આ જગ્યામાં ફોજાજી સહિત જે પણ આમાં ખોટો ભાગ ભજવ્યો હશે એને માતા જહુ અને બાપુ ઓગળજી બાપુ એમને છોડશે નહીં. ફોજાજી, પહેરી તો હું ઓગળ બાપજીને નમસ્તે કરું અને જેવું માતાને પણ વંદન કરું છું. સૌને જે તે ભાઈઓએ આ જે ડ્રોમાં લાભ લીધો છે અમારા ઉપર ભરોસો મૂકે પહેલા સૌથી પહેલા અમને ધન્યવાદ આપું છું. એની સાથે સાથે આ એનેટિક કરે અને વિડીયા બનાવે અને ખોટા મંદિરનું બદનામ કરવું અને આ મારું કોઈ સારો વ્યવસ્થિત સારો કાર્ય કરતો એમનું મારું બદનામ કરવા માટે કે આ તો પેલી બિબલી હાથમાં પકડીને એમને ચીઠી બીજી હતી, પણ આવું જો કોઈ બનાવ બન્યો હોય તો આ મારો સત્યનાશ કરે કે હું બિબલીની ઓળખતો હોઉં છતાં કે આ ભાઈને સ્કોર્પિયો એને ભાઈને લાગી છે. સુનાર ભાઈ તમારો યોગેશભાઈને એ દિવસે મારી લાઈફને મારી જિંદગીમાં પહેલી મુલાકાત કરી કે ભાઈ તમને સ્કોર્પિયો લાગી, એટલું હું બોલ્યો કે તમને અભિનંદન એટલી મારી ફરજ આવે, કારણ કે આટલું બધું ઇનામ લાગતું હોય તો અમારે એમને અભિનંદન પાઠવવાની ફરજ આવે. છતાં આવા લોકોને એવું ખોટા મગજમાં ખોટું ભરાઈ ગયું હોય અને ખોટા વિચારધારા એમની હોય તો જો હું ખોટું કરું તો મારો સત્યનાશ કરશે, અને ને પછી જે તે ભાઈ એડિટ બનાવીને ખોટો વિડીયો બહાર પાડ્યો છે એનો સત્યનાશ કરશે 10 દડામાં. તો જો હું ખોટું કરું મારો 10 દડામાં નુકસાન જશે ને આ ભાઈને આ માને છોડશે, એટલે હું ભગવાનની સાક્ષીમાં કહું. ભાઈ તમે થોડી વાત કરો. મેં કોઈ ભટસિંગની નતો ઓળખતો, ડાયરેક્ટ કૂપન લીધી હતી અને મારે કૂપન લાગી ગઈ, કિસ્મત ખુલી ગયું એટલે મારે ગાડી લાગી, અમને હાથમાં કોઈ નતો. ડાયરેક્ટ જે દીકરીને કૂપન લીધી, કૂપનની અંદર ગયા બાપજી જોડે બતાવી, સ્ટેજ ઉપર આવી પછી પહેલી વાર મેં એમને ભાળ્યા હતા અને આ પણ મને ઓળખતા નતા. ફોજાજી ને માતા